കെപിഗ്രിം എഞ്ചിനീയറിംഗ് ലിമിറ്റഡ് നോ એસ એમ ઇ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ શુક્રવારે 15 માર્ચ રોજ 2024 રોજ ખુલશે. કંપનીએ પ્રતિ ઇક્વિટી શેર ₹137 થી ₹144 પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આઈપીઓની પ્રાઇસ બેન્ડ ₹137 થી ₹144 પ્રતિ ઇક્વિટી શેર છે, જેની ફેસ વેલ્યુ 5 પ્રતિ છે. આઈપીઓ માટે ન્યૂનતમ બીડ લોટ 1000 ઇક્વિટી શેર્સ છે, અને પછી તે પછી 1000 ઇક્વિટી શેરના ગુણાંકમાં ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ કરતાં 27.4 ગણી છે, અને કેપ પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ કરતાં 28.8 ગણી છે. કેપ પ્રાઇસ પર કુલ ઇશ્યુનું કદ 189.50 કરોડ રૂપિયા છે, જે કેપિટલ માર્કેટના ઇતિહાસમાં સૌથી મોટી એસએમઈ આઈપીઓ ઓફરિંગ છે. હોટ ડીપ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ સ્ટ્રક્ચર ઉત્પાદન સાથે સંકળાયેલા ગુજરાત સ્થિત કેપિગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ તેની પ્રથમ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ માટે પ્રત્યેની 5 ફેસ વેલ્યુ સાથે પ્રતિ ઇક્વિટી શેર 137 થી 144 પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર આઈપીઓ અથવા ઓફર શુક્રવારે 15 માર્ચ 2024 રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે, અને મંગળવારે 19 માર્ચ 2024 રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 1000 ઇક્વિટી શેર અને ત્યારબાદ 1000 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. આ ઇશ્યુમાં પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ તરફથી નો ઓફર ફોર સેલ સાથે 1,31,60,000 સુધીની ઇક્વિટી શેરના નવા ઇશ્યુનો સમાવેશ થાય છે. આ ઇશ્યુ બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં નેટ ઇશ્યુના 50% થી વધુ લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારોને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે નહીં. ઇશ્યુના 15% કરતાં ઓછા બિન સંસ્થાકીય બિડર્સની ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, અને ઇશ્યુના 35% કરતાં ઓછા રિટેલ વ્યક્તિગત બિડર્સની ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. બિલ્ડર્સની ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે નહીં. ઉત્પાદન સુવિધાનો એકંદર પ્રોજેક્ટ ખર્ચ ₹174.04 કરોડ છે. આ ઓફર મારફત એકત્ર થનારી કુલ ચોખ્ખી આવકમાંથી કંપનીને તેની વર્તમાન ઉત્પાદન ક્ષમતાઓને વિસ્તરણ તેમજ તેના વર્તમાન ઉત્પાદન પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા માટે નવા ઉત્પાદનની એકમની સ્થાપના માટેની મૂડી ખર્ચને આશંકી ધિરાણ આપવામાં હેતુ માટે ₹156.14 કરોડ સુધીનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કેપી ગ્રુપના મુખ્ય કંપની કેપીગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ સ્થાપના ડોક્ટર ફારૂકભાઈ ગુલામભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. કેપી ગ્રુપ તેની સફળ કામગીરીના 25 વર્ષથી વધુ સમય પૂરા કર્યા છે. સંસ્થાકીય વૃદ્ધિ માટે કંપનીને સમગ્ર ભારતમાં 30 થી વધુ એકમો ધરાવે છે. કેપી ગ્રુપ પાસે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 15 વર્ષથી વધુ અનુભવ પણ છે. 2001માં સ્થપાયેલી આ કંપની હોટ ડીપ ગેલ્વાનાઇઝર સ્ટીલ વસ્તુઓના ઉત્પાદનની વિશેષતા ધરાવે છે. તેની વ્યાપક ઉત્પાદન શ્રેણીમાં લેટેસ્ટ ટાવર સ્ટ્રક્ચર, સબસ્ટેશન સ્ટ્રક્ચર, સોલાર મોડ્યુલર માઉન્ટિંગ સ્ટ્રક્ચર, કેબલ ટ્રે, અર્થિંગ સ્ટ્રીમ્સ, બીમ ક્રેશ બેરિયર્સ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન સમાવેશ થાય છે. વધુમાં તેને ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ, ગેલ્વેનાઇઝ્ડ જોબ વર્ક અને સોલાર ઇન્સ્ટોલેશન સેવાઓ માટે ફોલ્ટ રેક્ટિફિકેશન સર્વિસે ઓફર કરે છે. ડોક્ટર ફારૂક પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર ઓફ કેપી ગ્રુપ. આજે કેપી ગ્રુપનો આ ત્રીજો આઈપીઓ એસએમઈ પ્લેટફોર્મ પર ખુલી રહ્યો છે 15મી તારીખે. એનો આ ફર્સ્ટ રોડ શો સુરતની અંદરથી શરૂ થાય છે. આવતીકાલે પરમ દિવસે દિલ્હી અને ત્યાર પછી અમદાવાદ અને બોમ્બે જઈશું, અને સુરતની કંપની હોવાના નાતે અહીંયા સુરતથી અમે લોકો પહેલો રોડ શો ચાલુ કર્યો. આ રોડ શોનો મુખ્ય ઉદ્દેશ 15મી તારીખે અમારો આઈપીઓ ખુલે છે, તો અમારી પ્રોડક્ટ વિશેની જાણકારી અને કેટલા શેર કેટલા રૂપિયાના બેન્ડવિથથી મળશે, 137 થી 144 વચ્ચેની બેન્ડવિથ છે, 15 તારીખે ભરાશે અને 19મી તારીખે બંધ થશે, એની જાણકારી લોકોને આપવા માટે અમે કેપી ગ્રુપના દરેકે દરેક મેમ્બર્સ અહીંયા આગળ ઉપસ્થિત છે. કેટલા લોકો જોડાયા એની અંદર કેટલા લોકો જોડાય એ તો કંઈ કહેવાય ના, પણ અમારી જે ત્રીજી કંપની છે અને આ ત્રીજી કંપનીના અમે ફૂલ ટાઈમ ડિરેક્ટર મોહિન કડવા છે. અહીંયા બી લાઈન કરીને જે અમારા એડવાઇઝર છે એ નિખિલભાઈ શાહ છે, અને એ લોકોએ થઈને આ બધું આયોજન કર્યું છે. તો કેટલો થશે એ તો ખબર નથી, પણ 189.50 કરોડ રૂપિયાની અમારી ડિમાન્ડ છે જે લોકો દ્વારા પૂરી થશે. ઇન હાઉસ ફેબ્રિકેશન અને હોટ ડીપ ગેલ્વનાઇઝ સુવિધાઓ સાથે કેપીગ્રીન એન્જિનિયરિંગ નવીનીકરણ ઉર્જા સેગમેન્ટ પર કેન્દ્રિત અભિગમ સાથે એકકૃત રીતે એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ, ગેલ્વનાઇઝ અને ડિપ્લોમેટ પ્રક્રિયાઓને વન સ્ટોપ સોલ્યુશન ઓફર કરે છે. હાલમાં તે 2,00,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ડભાસા વડોદરા ગુજરાત ખાતેની તેની ઉત્પાદન સુવિધાને કાર્ય કરે છે અને તેની
સ્થાપિત ક્ષમતા વાર્ષિક 53,000 MT છે. કંપનીએ તેના ઉત્પાદન પોર્ટફોલિયો સાથે તેના હાલમાં ઉત્પાદનના પોર્ટફોલિયો જેમ કે હાઈ માસ્ટર્સ ફ્લોર ગ્રેટિંગ્સ પ્રી એન્જિનિયરિંગ બિલ્ડિંગ્સ અને હેવી ફેબ્રિકેશન વિસ્તૃત કરવાની અને માત્ર ભરૂચ ખાતે વાર્ષિક 2,94,000 MT સ્થાપિત ક્ષમતા સાથે ઉત્પાદન સુવિધા સ્થાપવાની યોજના ધરાવે છે. કેપીગ્રીમ એન્જિનિયરિંગ લિમિટેડ, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ અને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિકસિટી ટ્રાન્સમિશન કંપની દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે અને હાલમાં તે અનુક્રમે 400 kV અને 220 kV સુધીની જરૂરિયાત પૂરી કરે છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ટીવી ન્યૂઝ, સુરત.